ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा दात्री स्वाहा अनि स्वधा ए नामोती प्रसिद्ध जगदंबिका तने नमस्कार हो। हे देवी चामुंडा तारो जय जयकार हो। बोलो चामुंड मातनी जय। आई मां तमारा मुखे नवदुर्गा ना नवा नवा परचा सांभळीए એટલે માતાજીના મૂળ સ્થાનકે જઈ શીશ નમાવવાનું મન થાય। આઈ માં હું તો ચામુંડમાના વ્રત કાયમ કરું છું। વ્રતનો મહિમા અપરંપાર છે। માતાજીના વ્રતથી દુઃખના ડુંગર સુખના સાગરમાં ફેરવાઈ જાય છે, એ મારા જીવનનો અનુભવ છે। પ્રતાપભાઈ, કેતકીબેન, તમારી સંસાર નૈયા માં ચામુંડાએ કેવી રીતે પાર લગાવી એ વાત સૌને માંડીને કહો। આઈ માં, પપ્પા મમ્મીની વાત નહીં, હું તમારી પાસેથી ચામુંડમાના પરચા સાંભળવા આવ્યો છું। પપ્પુ, તારી વાત સાંભળી હું બહુ રાજી થઈ। બોલ, ચામુંડમાનો કયો પરચો સાંભળવો છે તારે? મમ્મી, તમે કહો ને, ઓલું દરિયામાં વાણ લૂટે ને માતાજી ડોશીમાં બનીને આવે ને ઈ। આઈ માં, ઊંચા કોટડી ચામુંડામાં જસા ભીલ અને કાળિયા ભીલની વારે થતા એ પરચાની વાત કરવા પપ્પુ કહે છે। અરે વાહ, ઊંચા કોટડે માતાજી પધાર્યા એ ઇતિહાસ તો અદ્ભુત છે। સાંભળો, મારવાડની ધરતી પર દુકાળ પડ્યો। ચામુંડમાનો ભક્ત માલધારી જસો ભીલ અને એની પત્ની માલબાઈ મૂંગા પશુડાઓની હાલતથી વ્યાકુળ થઈ ઉઠ્યા। એમણે માં ચામુંડાને અરજ કરી। હે ભગવતી ચામુંડા, આ કૌલી ગાયનું દૂધ રોજ ની જેમ આજે ધરું છું। હે દુઃખ પંજણી, સંડ મુંડને હણનારી માં સામુંડ, રાજસ્થાનના અમારા પંથકમાં કાળો દુકાળ પડ્યો છે। ધરતીમાંના કારજા ફાડી સહી તોય પાણીનું ટીપું નથી નીકળતું। જીવતી વાલા પહોળા બોકા નાખે છે। હે સામુંડા માં, આ કપરા વખતમાંથી ઉગરવાનો માર્ગ બતાવો માં। જય હો જગદંબા, આપનો જય હો। કૌલી ગાયનું દૂધ પીવા તમે હાજર હાજર થાવશો તો હે માં, તમારા ભક્તો પર કૃપા કરો। અબોલ જીવના નિહાકા સેન નથી થતા, તારે ખજાને ક્યાં ખોટશે માં? માં હવે તમે મેર નહીં કરો તો હું કાળજે કટારી ઉતારી જીવ દઈશ, જીવ દઈ દઈશ માં। દીકરા જસાભી, તારી પૂજા ભક્તિ અને મારા પ્રત્યેની આસ્થાથી હું અતિ પ્રસન્ન છું। દુકાળ તો આ મલકની નિયતિ છે, પણ કપરા કાળે મને વિનવે એ ભક્તોની હું સદા સર્વદા ઉગારું છું। દીકરા, હું ચામુંડા તને આશીર્વચન આપતા કહું છું, મારા મનની જમણી બાજુએથી રોજ તને 100 સોના મોહર મળશે। એ સોના મોહર તારા કબીલા અને મૂંગા પશુના ચારા પાછળ રોજ વાપરી નાખજે। તારા કુવામાં નવા નીર ઉભરાય તો જાણજે કે હું માં ચામુંડા બોલી હતી। તથાસ્તુ। સામુંડ માનો જય હો, જો માં હાજરા હાજર થયા, સોના મોરતી થેલી ભરેલી છે। સામુંડ માં, સત્ય છે, સત્ય છે, ખમ્મા મારા કુળની દેવી, તમને ઘણી ઘણી ખમ્મા। હાલો હવે ઝટ હો, માલધારીઓને શુભ સમાચાર આપીએ। હા હા, ઝટ હાલો હાલો હાલો। અરે ભીમાભાઈ, રવાભાઈ, વીરાભાઈ, એ કાળીબેન, એ જેઠ આવો, આપણા હોવ પર સામુંડમાની મેર ઉતરી છે। હવે આપણા પહોળા બસી જાહે, માતાજીએ લીલા લેર કર્યા। અરે જસાબુખી, હા શું વાત છે? અરે કઈક ભોળ ભાડો તો ખબર પડે। અરે માલબાઈ, શું થયું? આ ભયંકર દુકાળમાં લીલા લેરની શું વાત છે? વીરા રવા, લ્યો આ સોના મો, દૂર જઈને પણ માલઢોર હારું ખોળને લીલું લઈ આવો। મુખી, પણ અચાનક આટલી બધી સોના મોર ક્યાંથી આવી? મુખી, તાણાહર સોના મોહર કાઢીને તમે હવને ઉગારી લીધા હો? માં સામુંડે હવને ઉગાર્યા છે, હાલો હવ આપણા કુએ। આહા, આ ભયાનક દુકાળમાં આપણા કુવામાં નવા નીર આવશે, હાલો જઈટ હાલો।
જસામુખી, આ કુવામાં નવા નીર આવ્યા નથી હો? હે સામુંડમાં, હે હિરિયા ભુવાને બે મુખે દર્શન દેનારી જગદંબા જોગણી, તમારા વેણ મેથિયા હોય જ નહીં, જીવ માત્ર પાણીના ટીપા હારું વલખા મારે છે, અબોલ પશુ પક્ષી અને ઢોરા હારું કુવામાં નવા નીર વહાવો, માં નવા નીર વહાવો. માં ચામુંડની મહેરથી જસા ભીલ અને માલધારીઓના પશુડા નવી ગયા. ત્યારબાદ દરરોજ જસો ભીલ માતાજીના આસન નીચેથી સોના મોહર લેતો અને જરૂરિયાત વાળાઓને આપતો. જય માતાજી, ચામુંડમાં સત્ય છે, જોગીના જાજેરા જુહાર. સાધુ મહારાજ, લ્યો આ સોના મોર અને કરો લીલા લેર. જય હો ભગતની, જય હો. આવા કપરા કાળમાં સોના મોર? મહારાજ, એ બધી માં સામુણની દયા છે. હું તમે વારે ઘડી આ એક જ વાત કરું છો, આમાં મારી કોઈ આવડત નથી? હે મહારાજ, આ હંધુય મારી મહેનતનું ફળ છે, લોકોને અને માલઢોરને મેં તારી દીધા છે. ભાઈ, અહમનો હુંકાર એ પતનનું પ્રથમ પગથિયું છે. મહારાજ હાસુ ભણે છે, તમે સામુંડ માને વિસરો ઈ હારું ને. અરે સાથી, ઠોકીને કહું છું, આ દુકાળ મેં ઉતરાવ્યો છે, મારા હાકલે સામુંડ માને પણ હાજર થવું પડે છે. સારે કોર મારો જય જય કાર છે. ભગત, લે આ તારી સોનામોર, તને પરત કરું છું. શાસ્ત્રો કહે છે. સાધો, મને કોઈના ઉપદેશની જરૂર નથી, લોકો મારા પગ પૂજે છે, હું 8 લાખ સંપત્તિનો માલિક થવાનો છું. કોઈ પણ માણસ પોતાના મૃત્યુથી પર નથી, સામાન 100 વર્ષનો છે, પડની ખબર નથી. જય માતાજી. હાસુ છે, જીવન પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જાય કાંઈ ના કહેવાય. આપણું જીવતર પરપોટા જેવું નહીં, હીરા માણેક ને મોતી જેવું થઈ ગયું છે. મેં સાબિત કરી દીધું છે કે માણા ધારે એ કરી શકે. તમારે પૂજા ભક્તિ કરવી હોય તો કરો, હું બાજુના ગામમાં જાઉં છું, એ ગામવાળા પણ મને મુખી બનાવી મારો જય જયકાર કરવાના છે. હે માં સામુંડ, તારી લીલા અકળ છે. જસો ભીલ માં ચામુંડને વિસરી અહમના વમણમાં ફસાયો. પત્ની માલબાઈએ ઘણો સમજાવ્યો, પણ પોતાનો જય જયકાર કરાવવા માતાજીનો ઉપકાર ભૂલી ગયો, તેથી સોના મોહર મળતી બંધ થઈ. કુવામાં નીર સુકાઈ ગયા. દુકાળ વકર્યો, હતી એ કરતા પણ પરિસ્થિતિ વણસી. માલધારીઓની નજરમાંથી જસો ભીલ ઉતરી ગયો. હવે એને પોતાની ભૂલનું ભાન થયું. હે સામુંડ માં, હું અભાઈગો તમારી મેરને મારી આવડત હમસી બેઠો. હે ભગવતી ભેડિયાવાળી, હે મહિષાસુરને મારનાર માં જગદંબા, મારા ધણી નિવારે થાવ માં. હે સામુંડ માં, તમે મને માફ કરી માર્ગ નહીં બતાવો તો તમારો આ ભગત જીવ તો ભોમાં ભંડારાય જાહે. જવાબ આપો માં, જવાબ આપો. જસાભીલ, દ્રવ્યનું આટલું મદ સારું નહીં, સંપત્તિ સારું તો તારી કુળદેવીને ભૂલે તો અનર્થ થાય જ. માલબાઈએ તને મારું સ્મરણ કરાવ્યું, પણ તું વાડે ન વળ્યો. પણ ભક્ત, માલબાઈએ મને સદા સર્વદા આરાધી. આ સંસ્કારી અને ગુણિયલ સ્ત્રીને કારણે હું તને માર્ગ બતાવું છું. અહીંથી તમે ગોહિલવાડ જાઓ, ત્યાં મહુવાની બાજુમાં કોટડા ગામ છે, ત્યાં મારું થાપન કરજો. દુકાળ ઉતરી જશે અને અબોલ જીવ ઉગરી જશે. પણ હે જગદંબા,
હું તો અબોધ જીવ કોટલા કેમ કરતા પૂગીશ માં? ભગત, ચિંતા નહીં કરતો, હું તારી હારે રહીશ. માર્ગ બતાવીશ. રસ્તામાં એક ખાંડી ત્રિશુળ ખોડેલું મળશે, એ તું લઈ લેજે. આ મારું ત્રિશુળ કોટડામાં જ્યાં ખોડાઈ જાય ત્યાં મારું થાપન કરજે. તારી નામના અવર થશે. તથાસ્તુ. વીરાભાઈ, ભીમાભાઈ, કાળીબેન, હું તમારા હાવની માફી માંગુ છું બાપા. મારા પ્રતાપે તમારી હૈરે માલ ઢોરની એ બુરી વલે થઈ. પણ હવે માતાજી આદેશ કરેલ છે કે હવ ગોહિલવાડ કોટડા ગામે જાઉં, ન્યા હવ હારાવાના થાય. ના હો, હવે અમે જસા બિલનો ભરું હો ન કરીએ. કેવા હારાવાના થ્યાતા, જસા મુખીએ તો હોથ વાળી નાખ્યો. પણ માં સામુંડે પોતે મને આશીર્વચન આપ્યા છે, મારા પર દયા વરસાવી છે. એ તો પહેલાય વરસાવી હતી, પણ તમે જીરવી નથી હકતા. અમને અમારા હાલ પર છોડી દો. તમારે જવું હોય તો તમે તમારે જાઓ. ભલે ભલે, માતાજીના આદેશને હું આંખ માથે સળાવી કોટડાને મારી કરમભૂમિ બનાવીશ. હાલો, માં ભોમકાને માથું નમાવી માફી માંગી આપણા પહોળા હૈરે આપણે તો નીકળી જ પડીએ હો. એ હાસુ, આ ધરતીનું આપણા પર ઋણ છે એ કેમ ભૂલાય? જસો ભીલ અને માલબાઈએ પશુધન સાથે ગોહિલવાડને પંથક પ્રયાણ કર્યું. રાત દિવસ જોયા વગર દોનો દંપતી માર્ગ કાપતા જાય છે. માતાજી પરની અડગ શ્રદ્ધાથી વન વગડા ખૂંદતા અનેક દિવસ ચાલ્યા. ત્યાં એક દિવસ માતાજીએ આપેલ એંધાણી સમૂહ ખાંડિયું ત્રિશુળ બંનેને નજરે પડ્યું. જસા અને માલબાઈના રૂવાડે રૂવાડે ભક્તિ વ્યાપી ગઈ. જય ચામુંડમાં કરતા આગળ વધ્યા ત્યાં તો ત્રિશુળ એની મેળે જસાના હાથમાં આવી ગયું. જસાને ખાતરી થઈ ગઈ કે માં ચામુંડ સાથે જ છે. ચાલતા ચાલતા ગોહિલવાડની પુણ્યશાળી ધરતી પર પગ માંડ્યો. આપણા મલકના માયાળુ માનવીને જોઈ દોનો દંપતી ગદગદ થઈ ગયા. જસા પાસે રહેલ ત્રિશુળ એક જગ્યાએ જઈ મેળે મેળે ખોડાઈ ગયું. સુંધાથી સંચર્યા માળી જસા ભીલની સંગે ઊંચા કોટડે ત્રિશુળ ખોળ્યું બેઠા માળી મંગે. જણા થાકીને ત્યાં જ સુઈ ગયા ને માતાજી જસાના સપને ગયા. દીકરા જસા ભીલ, મેં આપેલ એંધાણી પ્રમાણે તું કોટડા આવી પહોંચ્યો છે. અહીં જ મારું સ્થાપન કરજે. હું ચોટીલાના ડુંગર વાળી તારા ધાર્યા નિશાન પાડું તો માનજે કે તારી કુળદેવી માં ચામુંડ બોલી હતી. તારા હુંકારે હાજરા હજુર થાયશ. તારું ઘર અભરે ભરાશે દીકરા. વિપત વેળાએ મને સમજે જરૂર સાથ દઈશ, તારી રક્ષા કરીશ. તથાસ્તુ. જય હો, મારા કુળની દેવી, તારો જય જયકાર હો. હું થયું કે માસાને ઉઠી ગયા? માં સમુદે સપને આવી આશીર્વાદ આપ્યા અને અહીં થાપન કરવા આદેશ કર્યો. તો હાલો આ ભૂમિને માથું ટેકવીએ. હાલો. જય સામુંડમાં. જય સામુંડમાં. મારું નામ જયતાભાઈ આહે. તમે કોણ છો ભાઈ? મારું નામ જસો ભીલ, માલદારી છું. રાજસ્થાનમાં કારમો દુકાળ પડ્યો એટલે કુળદેવી સામુંડે અહીં આવવા આદેશ આપ્યો હતો. ભાઈ, મારું નામ માલભાઈ. અમે અજાણ્યા સહી, પણ માં સામુંડે મારા પતિને સપને આવી અહીં સ્થાપન કરવા આજ્ઞા કરી છે. અરે મારી બેન,
આ મલકમાં જે મહેમાન થાય એ સ્વર્ગે ભૂલી જાય. તમ તમારે માતાજીનું થાનક બનાવી અહીં રહ્યો. હું એ માં સામુંડનો પરમ ભગત છું, નજીક જ રહું છું, ખાવા પીવાની ચિંતા કરતા નહીં. મારા માલઢોર હારે તમારા માલઢોરને મેલી દેજો. વાહ જૈતાભાઈ, આહેર વાહ. શ્રી કૃષ્ણ જેના આંગણે ઉઈજરા એ આહેર કુળ મોટી ઉસેરો ગણાય છે. ને પેટ ને વસન ખાતર મરી પરવારતા આહીરોની આન બાન ને શાન તો શિરમોર ગણાય છે વીરા. તમને માતાજી એ જ મોકલા છે. માલભાઈ, મારી બહેન, કોઈ પણ ચીજની જરૂરત હોય ને તો અવાજ કરજો, હાજર થઈ જાહે. લ્યો, હું તમારા હાટું ખાવા પીવાનું ને જરૂરી સામગ્રી લેતો આવું. જય સામુંડમાં. જય સામુંડમાં. માં ચામુંડના આશીર્વાદ ને આહીરનો આશરો મળતા જસો ભીલ અને માલબાઈ રંગે ચંગે જીવન વ્યતીત કરવા લાગ્યા. જસાભીલે સ્થાપેલ થાનકે ચામુંડમાના ભક્તો દર્શને આવવા માંડ્યા. માલઢોરના પેટ તૃપ્ત થતા દૂધના બોઘીણા છલકાવવા માંડ્યા. જૈતાભાઈ અને એમના પત્ની ગંગાબેન પણ માં ચામુંડની અહર્નિશ સેવા પૂજા કરતા. સુખમાં દિવસો પસાર થવા લાગ્યા. એકવાર જસા અને માલબાઈએ ઘોડો પાથરતા માતાજીને આરદા કરી. હે સંડમુંડના શિરે છેદ કરનારી માં, હે રક્ત બીજને રોડનાર માં જગદંબા, તે અમને સર્વ પ્રકારે સુખી કર્યા, શેર માટીની કોટ રાખી દીધી. હે ભગવતી, તારા ભક્તોના આંગણા સુના કેમ, એક પગલીનું પાડનાર દે માં, ખોડાનો ખૂંદનાર દે માં. હે મેઘાસુરને હણનારી માં સામુંડ, હે મારા કુળની દેવી, મારો કુળ જ નહીં હોય તો તારા ધૂપ દીપ ને નિવેદ કોણ કરશે? શું હું નિર્વંશ મરીશ? હે વાંઝિયા મેણા બાંગનાર ભગવતી, મારી સેલની આરદા સાંભળી મારું આંગણું કિલ્લોલ તું કરી દે માં. અમારી જોડીમાં એક બાળકની ભીખ દઈ દે માં, ભીખ દઈ દે. હે મારા ભક્તો, કોઈ વાતથી હું અજાણ નથી, પણ દરેક વિનાતીના નિશ્ચિત સમયે ઘટે એ નિયતિનો ક્રમ છે. હું ચોટીલાની ચામુંડ કોટડાની કાંગરે પણ વિરાજમાન થઈ એ તમારી શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાને કારણે જ. જસાભીલ, માલબાઈ, હું પ્રસન્ન થઈ આશીર્વચન આપું છું કે આજથી સવા વર્ષે તમારે ઘેર દૂધના ફીણ જેવો દીકરો અવતરશે, તેનું નામ કાળિયો રાખજો. તથાસ્તુ. અરે બેન, આ માતાજી હારે બે માણસ શું વાતું કરો છો? જસાભાઈ, તમારી આંખમાં આહુ ને હોઠ પર હાસ્ય કઈ સમજાતું નથી. આવો આવો જીતાભાઈ, ગંગાબેન તમારા બે માણસના પગલા પાવનકારી છે. હા, માં સામુંડે હાજરા હજુર થઈ અમને દીકરો અવતરશે એવા આશીર્વચન આયલા. હું વાત કરું છું બેન. હા હા, વધાઈ વધાઈ જસાભાઈ, ખૂબ ખૂબ વધાઈ ભાઈ. સામુંડ માં ભક્તોની લાજ રાખનાર છે, વધાઈ. બે માણસને વધાઈ. આ ઉંમરે મેં સામુંડ પાસે ટેલ નાખી ને માએ મારી લાજ રાખી. બોલો બોલો સામુંડ માતની જય. પછી તો જસો ભીલ અને માલબાઈ ખપ પૂરતું દ્રવ્ય રાખી ચામુંડ માના નામે બાકીનું સદાવ્રતમાં આપી દેતા. ગરીબ ગુરબાવ અને દુખિયાની સેવા કરતા. સમય જતા ક્યાં વાર લાગે છે, બરાબર સવા વર્ષે માલબાઈની કુખેથી દૂધના ફીણ જેવો દીકરો અવતર્યો. માં ચામુંડાએ ભવ ભવના મેણા ભાંગ્યા. જસાભીલ, જૈતાભાઈ, ગંગાબેન ને સૌ કોઈના હર્ષનો પાર ન રહ્યો. દીકરીની અરજી માએ સાંભળી, ઓ માં દીકરીની અરજી માએ સાંભળી, અને દીધો દીધો પગલીનો પાડનાર રે, ઓ માં દીધો દીધો પગલીનો પાડનાર રે માં. છલક્યું અને સુખિયા કર્યો
સમયનું ચક્ર ફરતું રહે છે. લેખણહારીના લેખમાં મેઘ ન હોય. જસાભીલે અચાનક મોટા ગામત્રા કર્યા. માલબાઈ પર પહાડ તૂટી પડ્યો. ફૂલ જેવા કોમળ કાળિયાને લઈ જસાભીલના મૃત્યુ પર હૈયા ફાટ રુદન કર્યું. માલબાઈનો જીવ હવે જગતમાં લાગતો નથી. માં ચામુંડ પાસે ઘોડો પાથરી એણે આરાધના કરી. હે ભગવતી, મને ક્યાંય ગોટતું નથી. જીવતા શિવ ભગતની સેવાના અહો ભાઈક મૈડા એમ મૃત્યુ પછી મારા પતિની સેવા કરવાની નેમ છે. બસ આ એક સેલી આરાધાની લાજ રાખી લો માં, ને મારા દીકરા કાળિયાના રખોપા કરવાના આશીર્વચન આપો માં. મને તમારા શરણોમાં બોલાવી લ્યો માં, બોલાવી લ્યો. બેન માલબાઈ, આ તમે હું બોલો છો? માલબાઈ, આમ હિંમત હારી કેમ હશે? હજુ તો હમણાં જસ્સાભાઈએ મોટા ગામત્રા કર્યા છે. ત્યાં તમે મૃત્યુ માંગો તો પછી કાળિયો તો અણુહરો જ થઈ જાય ને. મારા વીરા ગંગાબેન, મને ઉગી ગયું છે. હવે હું નહીં જીવું. મારો કાળિયો તમારે આઈશ્રે છોડીને જાઉં છું. જૈતાભાઈ, મારા વીરા, મને વસન આપો. મારા કાળિયાને સામુન માનો ભગત બનાવશો ને લાયક થાય તે પરણાવશો. બેન, તમે સામુન માના હાસા ભગત છો, તમારા વેણ વ્યર્થ હોય જ નહીં. ભલે, હું જૈતો આહિર તમારા કાળિયાને માં સામુનનો ભગત બનાવીશ ને જીવ આપીને એની રક્ષા કરીશ. ખમ્મા ઘડી ખમ્મા આહિર કોમને લ્યો તહી હવને મારા જાજે રાજુવાર. જય સામુન મા. માલબાઈ, અરે રે, એ માલબાઈ, આ તારા બાલુડાનો તો વસાર કર. એ કુમળું ફૂલ તારા મને તરફડશે. હાય રાણી, હાય રાણી, સાચા ભગતની વાહે વિલાપ ન હોય. આજથી કાળિયાની મા તમે છો. આપણી દીકરી અમરબાઈ હારે કાળિયાને તમારે ઉછેરવાનો છે. સામુંડ માતની જય, સામુંડ માતની જય. આમ કાળિયો ભીલ ઘોડિયામાં હતો તે મા બાપ વગરનો થઈ ગયો. જૈતાભાઈ કામધંધે જાય, ગંગાબેન ઘરકામમાં પરોવાયેલા હોય, ત્યાં મા બાપ વિનાના બાળ કાળિયાનું પારણું કોણ ઝુલાવે? પણ માં ચામુંડે માલબાઈને વચન આપેલ કે કાળિયાના રખોપા થશે. ઈ વેણે માં જગદંબા જોગણી કોટડાના કાંગરાવાડીમાં ચામુંડ કાળિયો રૂવે ના રૂવે ત્યાં હિંચકો નાખવા આવી જતા. ચામુંડા હલરડા ગાવે, એ માડી કાળિયાને તે હુલરાવે, દોરી તાણેને પારણું ઝુલાવે. મારી ચામુંડા દોરી તાણીને પારણું ઝુલાવે, મારી ચામુંડા હાલરડા ગાવે. ખમા વાલની વાદળી, ખમા માં ચામુંડ, ખમા. મને હૈયે કરુણા છલકે, માં ચામુંડા હાલરડા ગાવે. ચામુંડા હાલરડા ગાવે, માં કાળિયાને તે હુલરાવે, દોરી તાણે ને પારણું ઝુલાવે. માં ચામુંડા હાલરડા ગાવે. દિવસો જતા ક્યાં વાર લાગે છે. કાળિયો સમજણો થયો ત્યારનો એક પ્રસંગ રૂવાડા ઊભા કરી દે તેવો છે. થયું એમ
કે બાળક કાળિયાને ચિત્ર વિચિત્ર ભયાનક સપના દેખાતા એ ઝબકીને જાગી જતો. દીકરા કાળિયા, ઓળખી મને? તારા હિંચકાને ઝુલાવનાર, હાલરડા સંભળાવી તને સુડાવનાર હું ચામુંડ. ચામુંડ માં મને બહુ બીક લાગે છે, મને બસાવી લ્યો માં. અરે, તારા પર તો મારા ચાર હાથ છે, પછી શાને બીવે છે કાળિયા? માં, મને સપનામાં કો કનડે છે. મારા કાળિયાને કનડનારને ક્યાંય નો ના રહેવા દઉં.
બોલ દીકરા, કોણ કનડે છે? જાણે કોઈ ભૂત મને ખાઈમાં ફેંકી દીધી છે, પાણીમાં ડૂબાડી દીધી છે. દીકરા, ભૂત પ્રેત કે ડાકણ દરેકને પોતાના સીમાડા હોય છે. કારણ વગર એ કોઈને કનડી ના શકે. સામુનમાં મને અંધારાથી વીક લાગે છે. ભૂત પ્રેત અંધારો. દીકરા, આ બધાથી તને બીક ના લાગે એવો એક અલૌકિક માર્ગ બતાવું તો? એટલે હું માં હું તને માર્ગ બતાવું, તેનો તું અમલ કરે તો ભૂત પ્રેત દાખણ અને ડર બધા તારાથી 100 ગાંવ દૂર રહે. માં, હું તમારો બાળ, મને કાંઈ નથી સમજાતું. મારો દીકરો કાળિયો સાવ ભોળ્યો. સાંભળ, જ્યારે જ્યારે તને ભય લાગે, કોઈ કનડતું લાગે, આપત્તિ આવે, ત્યારે તારે જાપ જપવાના છે. એના જાપમાં? મારા મહામંત્રના જાપ. મહામંત્ર? હા, મારો મહામંત્ર યાદ કરી લે. સાંભળ, તારા માટે પ્રત્યેક દિશાએથી મંત્ર ગુંજશે. વચને બંધાવું છું કે જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો ઉપદ્રવ અને દોરા ધાગા બલા મેલું કામણ ટુમણના ત્રાસથી ત્રાહિમામ થઈ જે કોઈ ભક્ત સાચા હૃદયથી મારા મહામંત્રનો અવિરત જાપ કરશે તે ભક્તને ઉગારવા હું સદા સર્વદા આવીશ. તથાસ્તુ. આમ માતાજીની મહેરથી કાળિયો દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો દિવસે વધવા માંડ્યો. કરજો તમે રખવા હું તારો બાળ, દયા તું વરસાવી અપરંપા દુખ લાટા. મામા, હો ગંગા બાપ, ઓ બહુ ભૂખ લાગી છે આજે તો. વેલા વેલા રોટલા ખાઈને ઉઈ જાઉં છે હો.
અરે બેટા કાળિયા, આજે તો તું રોજ કરતા વેલો આવ્યો છો. મારો દીકરો ભૂખો થયો હશે, જવાન જીવશે હો, ભૂખ તો લાગે ને. અમર બાઈ, જમવાનું તૈયાર છે ને? હા બા, બેહો એટલે પીરસી દઉં. અરે દીકરા કાળિયા, આ ધણમાં રૂડકી ગાય કાનો દેખાય? તે હું વાત કર્યો છું મામા, આ ઠેઠ લગણ હૈરે તો હતી. હા ઓ, રૂડકી નસ દેખાતી. લે અમથી એને આડા રસ્તે ભાગવાની ટેવ છે, એ આવી જાહે. એ ના હો ગંગાબા, આટલામાં જઈશે, હું હમણાં લેતો આવું. અરે પણ હવારનો ભૂખો છો, રોટલા ખાઈને જાને. હા કાળિયા, રોટલા ખાઈને જા બેટા, ગાય તો કે ગામ પૂગી હોય કોને ખબર. ઈ કોઈનું નહીં માને, એટલે મેં આ ભાથું બનાવ્યું. લે આમાં રોટલો ગોળ ને ડુંગળી છે, રસ્તામાં ખાઈ લેજે. ઈ હારું કર્યું અમરભાઈ, લઈ જા બેટા આ ભાથું, ને વેલા હાર પાછો આવજે. એ જમવા હારું તારી વાટ જોશું હો. એ ના બા, મારી વાટ નહીં જોતા હો, તમ તમારે જમી લેજો. લે રૂડકી, તે તો હજી વધાર કરી દીધો, તે ઠેઠ આય લગળ પૂગી ગઈ. ઓહો ગૌ મૈયા, તમે તો મને થકવી દીધો. લાવ જરાક સામુંડ માના થાનક પાએ વિહામો લઉં. જય સામુંડ મા. દીકરા કાળિયા, હું તારા કુળની દેવી ચામુંડા બોલું છું. તને મેં હિંચકે ઝુલાવ્યો છે દીકરા, તારા કુળ પર મારા ચાર હાથ છે, પણ તું તો તારી માં ચામુંડને સાવ વિસરી ગયો છે. કઈ કેટલા વખતથી મારા થાનકે તે ધૂપ દીપ કે નૈવેદ્ય ધર્યા નથી. દયન ભાગ, દયન ઘણી તમારા દર્શન થયા, પણ હે કોટડાના કાંગરાવાળી માં સામુંડ, મારા પર જેનો કરજ છે એ મામાનું ઋણ ઉતારવા, એમની સેવા અને માલડોર સરાવવામાં જ મે મારું આયખું અર્પણ કર્યું છે માં. બે ટક રોટલો રળવામાં જ અડધી રાત થઈ જાય છે માં. પણ કાળિયા, મેં તારા કુળને વિપત વેળાએ સહાય કરવા વચન આપેલ છે. બેટા, ક્યારેક ભૂલથી સમરી હોત તો તારા હાંકલે હાજર થાય. હે જગદંબા, હું કાળા માથાનું માનવી, મારી ભૂલને માફ કરો. તમારો આ બાળ તમારી પાસે જોડી ફેલાવે છે માં સામુંડ, મારું દુઃખ દારિદ્ર્ય ટાળો. મારા મામા ઓછું નથી આવવા દેતા, પણ તોય માં, તારા આ બાલુડાનું જીવતર ઓશિયાળું કહેવાય હો માં. માંગ કાઢ્યા, આજે તું જે માંગે તે દેવા જ આવી છું. હે માં, હું ગરીબ દુખી લાસારની મદદ કરી શકું ને, એને તમારા નામે સદાવર્ત ખોલી શકું ને, એટલું દ્રવ્ય આપો માં. બસ અરે દીકરા, તારું ઘર અભરે ભરું, સંપત્તિના ભરાશે ચરું. હું ચોટીલાની ચામુંડ કોટડાના કાંગરીથી આશીર્વચન આપું છું, કાલે દરિયામાં ફિરંગીઓ લૂંટનો માલ લઈ પસાર થશે, તેમના વહાણમાંથી એ લૂંટનો માલ તું કુંચવી લેજે. પણ હે મારા કુળની દેવી, દરિયામાં હું કઈ રીતે જઈશ? મારી પાસે ક્યાં વહાણ છે માં? ચિંતા ના કરીશ, લેયા પછેડી પાણીમાં તરતી મૂકી એના પર તું ઊભો રહી જાજે. પછેડી વહાણ કરતા પણ તીવ્ર ગતિએ આગળ ધપે તો માનજે, હું તારા કુળની દેવી ચામુંડા બોલી હતી. જય હો માં સામુંડ, આપનો જય હો. મારા કામમાં મને વિજય મળે એવા આશીષ આપો માં, આશીષ આપો. તથાસ્તુ. પછેડી લઈ કાળ્યો જય ચામુંડમાં જય ચામુંડમાં કરતો પહોંચ્યો દરિયા પાસે, પછેડીનો કર્યો ઘા. ત્યારબાદ કાળિયો પણ પછેડી પર ઉભો રહી ગયો. પડવારમાં પછેડી પવન વેગે પાણી પર સરકવા માંડી, જેના ભેગા માં ચામુંડ હોય મધ દરિયે પણ એનો વાળ વાકો ન થાય. જય ચામુંડમાં જય ચામુંડના નાદ ગજાવતા કાળિયાને સામે વહાણ આવતું દેખાયું. ચાલો
કેપ્ટન અને ખલાસીઓ તો કાળિયાને આ રીતે પાણીની સપાટી પર આવતા જોઈ બાઘા બની ગયા. કાળિયાને દરિયાની કોઈક અલૌકિક શક્તિ સમજી સોનું, ચાંદી, હીરા, મોતી બધું જ સુપ્રત કરી દીધું. કાળિયો આ સંપત્તિ લાવી પોતાના મામાના ચરણોમાં મૂકી દે છે. ડાક વાગે માની ડાક વાગે, હે ડાક વાગે રે માની ડાક વાગે, ચંડી ચામુંડ માની હાક વાગે, ડાક વાગે રે માની ડાક વાગે, હે ડાક વાગે રે માની ડાક વાગે. એ ધૂપ દીપ ડાકલા હોમ હવનને, એ જવારાને માંડવા ગમતા ચામુંડને, ધૂપ દીપ ડાકલા હોમ હવનને, જવારાને માંડવા ગમતા ચામુંડને, પૂજીને ભક્તો માના પાઈ લાગે, એ પૂજીને ભક્તો માના પાઈ લાગે, ડાક વાગે રે માની ડાક વાગે, 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 ડાક વાગે રે માની ડાક વાગે. મામા, આ હંધી સંપત્તિ તમે સ્વીકારો, માં સામુનની મૂઝ પર મેર થઈ છે. મામા, દીકરા કાળિયા, તારા સપને આવીને માતાજીએ તને સહાય કરવાનું વચન આપ્યું છે, એટલે આ દ્રવ્યની સહાય ગરીબોને તું તારા હાથે જ કર. તારું પોતાનું ઘર વસાવ દીકરા, હવે અમે તો થોડા દાડાના મહેમાન કહેવાય. ગંગાબા, માતાજીએ આશીર્વચન આપતા કીધું છે કે તારું ઘર અભરે ભરીશ. ઘણી ખમ્મા સામુંડ માને, દીકરા તારી માં માલબાઈએ અમારી પાસે એક વસન લીધું છે કે કાળિયો લાયક થઈ જાય ત્યારે એનું ઘર માંડી દેજો. મારા મા બાપ તો તમે જ છો, તમને જે ઉચિત લાગે એ કરો. દીકરા, મારી દીકરી અમરબાઈ ને તારી જોડી બને તો કન્યા વિદાય નું પૂન અમને જડે ને બેટા. કાળિયા, જો તારી ઈચ્છા હોય ને તો જ હો બેટા. મામા, હું તો તમારા ઋણ તળે દબાયેલો છું, આ લગ્ન ને હું મારા અહોભાગ્ય સમજીશ. છુગ છુગ જીવો મારા દીકરા, હવે અમે તારા ઋણી થઈ ગયા. એવું ન બોલો બા, તમને તમારા કાળિયાના હમ. લ્યો, હવે રજા આપો, હું માતાજીને વિનવી આ લગ્નની રજા લઈ આવું હો. ભલે ભલે, જા દીકરા, તને ચામુંડ માના રખો પા. જય ચામુંડ માં. જય ચામુંડ માં. હે ચામુંડ માં, મારું રોમે રોમ પળે પળ તમને ભજે છે. માં, તમારી ભક્તિનો રંગ હવે તમારા ભગતને સહેડો, તમારો બાલુડો તમારી રજા લેવા આવ્યો છે. માં, જેની હાયરે રમીને મોટો થયો એની હાયરે મારા લગ્નની વાત છે. માં, મામાની દીકરી ગુણિયલને સંસ્કારી છે, બસ તમારો આશીર્વાદ લેવા આવ્યો છું. માં, દીકરા કાળિયા, દરેક શુભ કાર્યમાં મારા આશીર્વાદ હોય જ. તારો સંસાર સુખમય થાય અને જીવન ભક્તિમય પસાર થાય તેવા શુભાશીષ. ખમ્મા મારા કુળની દેવી, તમને ઘણી ખમ્મા. બસ હવે એક જ અરજ છે માં, તમારા કાળિયાના લગ્નમાં તમારે આશીર્વાદ દેવા આવવું પડશે. માં, દીકરા મારા આશીર્વાદ સદા સર્વદા તારી સાથે જ છે. ના ના ના, હો માં, જો તમે ના પધારો તો મારે લગ્ન કરવા જ નથી, ભલે હું નિર્વન સ્મરતો. બોલો માં, આશીર્વાદ દેવા આવશો ને? તારી ભક્તિની આ રીતે મને પ્રસન્ન કરે છે. ભલે દીકરા, હું ચારણ સ્વરૂપે તને આશીર્વાદ દેવા આવીશ, પણ તું મને જાહેર ના કરતો. ભલે ભલે મારી માવડી, તમારો આદેશ મારા આંખ માથા પર. આશીષ આપો માં, આશીષ આપો. તથાસ્તુ. We'll be right back.
સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ શ્રવાહ સ્વસ્તિ ના પુખા વિશ્વ વેદાહ સ્વસ્તિ ના રેષ્ટો નૈમિહ સ્વસ્તિ ના બૃહસ્પતિ દધાતુ સમૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ બાપુ તમે તો મને હાથ ની હથેળી માં રાખી છે, પાણી હાટે દૂધ દીધું છે. બા આશીર્વાદ આપો, આશીર્વાદ મારા પેટ, આશીર્વાદ બા વાર પ્રસંગે યાદ તો કરશો ને. અરે મારી ડીંગલી, તારા વગર વાર તહેવાર પ્રસંગ ઉના થઈ જાય. હાયા મારા દીકરા, અમર બહેને ઓછું નહીં આવવા દેતો. દીકરા મામા, તમારી દીકરી સદાય તમારી હામે જ રહેવાની છે. હું ક્યાં આગો જવાનો છું? અમે બસપણનો ભેરો છે, સદાય સાથ નિભાવીશ મામા. જીવતો રે મારા દીકરા. બા બાપુ, તમારી તબિયત હાશો છો, લ્યો આવજો. જય સામુંડા, જય સામુંડા. અમર, જો આપણને આશીર્વાદ દેવા નેહડામાંથી આઈ સારેણ આવ્યા છે, હાલો એમના પગે લાગીએ. હે આય, તમે નેહડેથી આવી ભગતના વેણની લાજ રાખી. દીકરા સદા સુખી રહો, દીકરી અખંડ સૌભાગ્યવતી થાઓ. દીકરા તારા જીવનમાં આવી ગુણિયલ અને સંસ્કારી અમરબાઈ આવી ઈથી હું બહુ રાજી થઈશું. ભગવાન તમારો સંસાર સુખમય બનાવે. આય, અગાઉ તમને કોઈ દી જોયા નથી, પણ જાણે સુખ જૂની ઓળખાણ હોય એમ લાગે છે. આમ ભક્તોને ઘેર પધારતા રહેજો. ભલે દીકરી, હું આવતી રહીશ. હો સિધાવો. કાળિયાના લગ્નમાં માં ચામુંડા ચારણ સ્વરૂપે આશીર્વાદ દેવા સ્વયં પધાર્યા. કેવો નસીબદાર કહેવાય કાળિયો. પછી તો કાળિયો અવારનવાર દરિયામાં પછેડીએ સવાર થઈ લૂંટારાઓના દરિયાઈ ચાંચિયાઓના વહાણ લૂંટી આવતો. જોત જોતામાં તે અઢળક સંપત્તિનો માલિક થઈ ગયો. કહેવત છે ને, અતિની ગતિ નહીં તેમ કાળિયો સંપત્તિ જીરવી ન શક્યો. એને અહમ આવી ગયું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જય હો કાળિયા બિલની જય હો. એ ભાઈ, એ ડાઈ લગણ ક્યાં ઘૂસી આવ્યો? બાપુ, રોગી સૌ, દયા કરો. રોગી? તું મને રોગ લગાડીશ, રગત પીતિયાઓથી મને સખત ચીડશે. કાળિયા ભાઈ, તમારું નામ સાંભળીને આવ્યો છું, મદદ કરો બાપુ. અરે અરે ભાઈ, ક્યાંક મને સેપ લગાડીશ, નીકળ અહીંથી. બસાડો રગત પીતથી પીડાય છે, તમે કયો તો ધંધા ના આપો. ખબરદાર, એના પાપની સજા એને મળી હશે, કરેલા ભોગવે છે. હલો, જા અહીંથી, બીજી ડેલીએ જા. ભગત, તમને સામુંડબાની દુહાઈ, ભૂખ લાગી છે ભાઈ. ભૂખ માતાજીનું આપેલું ઘણું છે, બસાડાને આપ્યું હોત તો ઓછું ના થાત. માતાજી એ આપ્યું છે તો મને આપ્યું છે, તને નથી આપ્યું. એમજી મધ દરિયે જૈન જોખમ માં મૂકી લૂંટ કરું છું. માતાજી મારી હૈરે વસને બંધાણા છે, એટલે હું હાકલો કરું તો એમણે હાજર થવું પડે. તમે તમારું કામ કરો, આજે માતાજી સામે હું હઠ કરવાનો છું. હે મારા કુળની દેવી,
હું કાળિયો ભેલ અંધે રીતે સુખી છું, કોઈ ખેવના બાકી નથી. હવે એક જ અરદાસ છે, તમને નિરાકાર નહીં સાકાર રૂપમાં જોઉં. તમે મને સપને આવી પરદે વાતું કરો એ મને મંજૂર નથી માં. હું હોકારો કરું ને તમે મારી સામે હાજર હાજર થાવ. બોલો માં, જવાબ આપો. કાળિયા દીકરા, હું પરદે રહી સમરે સાથ દઉં છું એ ઓછું છે? તને મારા દર્શન તો થાય જ છે ને? હે કોટડાના કાંગરાની દેવી માં સામુણ, તારા વાલુડાની આ હઠ છે. જો તમે સાકાર રૂપે દર્શન નહીં આપો તો ધૂપ દીપ નિવેદ તજી સંસારના રીત રિવાજોમાં ગળા ડૂબ થઈશ. કાળિયા, મારાથી કશું અજાણ નથી, શાનમાં સમજી જા. હું તને સાકાર રૂપે દેખા દઈશ તો તું મને ઓળખી પણ નહીં શકે. અરે માં, હું ભર ઊંઘમાં તમને ઓળખી જાઉં છું તો જાગતા ના ઓળખું? બસ હવે મારે સાકાર સ્વરૂપે દર્શન કરવાશે, કરવાશે ને કરવા જ છે. ભલે, પણ જોજે ખતા ના ખાઈ જતો, નહીતર પસ્તાવાનો પાર નહીં રહે. ના માં, ના, તમને ઓળખવામાં ખતા ખાય એ કાળિયો નહીં. ભલે, હું તને સાકાર સ્વરૂપે દર્શન દઈશ, તથાસ્તુ. માં સામુન, હવે ધામધૂમથી તમારા ધૂપ દીપને નિવેદની તૈયારી કરું. હમણાં જ ગાડું લઈ નિવેદની સામગ્રી લેવા નીકળી પડું. કાળિયા ન હો કરે હાજર થાજો, કોટડા ને કાંગરે સામુંડમાં અઠરે લીધી છે મેં તો સાકાર રૂપે દર્શન દે. થોડેક સુધી તારા ગાડામાં લઈ જા ને બેટા. રગત પિત થી મને સખત ચીડશે, હું નિવેદ ની સામગ્રી લેવા જાઉં છું. એ ભક્તિ ના કામ માં કાં વિઘન ઉભા કરો? ગરીબ લાસાર ની મદદ કરવાથી બીજી કોઈ મોટી ભક્તિ નથી. ડોહી તો ભારે ડાય. એ મારા ગાડામાં તારા જેવી રોગ્ય લહારું જઈગા નથી, મને આ મોડું થઈ છે. આખું ગાડું ખાલી પડ્યું છે. અરે રે, આ હંધી કળજુગ ની નિશાની છે. નિવેદ નો સામાન લેવા. હું તમારા ગાડામાં બે હું તો અપશકન નહીં થાય ને? અરે ના, હું શકન ને હું અપશકન? હે, તમારા જેવી સુંદરી ના પગલે તો હું તેલ બાઈક જાગી જાય. બેહો ગાડામાં, એક થી ભલા બે. હારું, હાલી હાલી ને થાકી જવાય છે. તે કયો તો આ કાળિયો તમારા પગ દાબી દીએ હો? કાળિયા, ગામની બેન દીકરી હારે આવું ના બોલાય. લ, તે તમે ક્યાં અમારા ગામ ના છો? તમે તો સરગના અપસરા છો. અપસરા, તમારા પર ઓળ ગોળ થવાનું મન થાય છે. કાળિયા, મને અડકવાની હિંમત કરીશ તો પસ્તાવાનો વારો આવશે. અરે, તમારા રૂપ પર મરી જવા તૈયાર છું. બસ, મારે નથી બેસવું તારા ગાડામાં. અરે અરે અરે, રોકાઈ જા સુંદરી. રોકીશ જો મારો માર્ગ તો થાશે તારું કારજ. ભલે થાતું મારું કારજ, પણ તને પામી થાહે મારી જીત. મને પામવા જીત નહીં,
મળશે તને રગત પીત. અરે રગત પીત મને મંજૂર છે, હું લઈ જઈશ તને ઉપાડી. ઘર મારું શોભાવી દે, મને તું પોતી કો જાણી. ભગત મટી તું બોરિંગ બન્યું, બોલ્યો કઠોર વાણી. છાપરે ચડી પાપ પોકારશે, મરતા નહીં મળે પાણી. ગાળિયો એકવાર જીદે ભરાય તો તે જીદ પૂરી કરે જ છે. જીદ કરીશ તો જીવ ખોવો પડશે. જીવની પરવા કરે આ કાળિયો નહીં. કાળનો કોળિયો બની જઈશ કાળિયા. કાળનો કોળિયો હું, તારા હારું કાળો નાગ બનશે કાળિયો, પણ તને મેળવીને જંપેશ. લગતા પહેલા મને ઓળખી લે. ઓળખી એટલે તો ઓળગોળ થવા અધીર થયો છું. બેન દીકરીના રૂપ અધીર થવા નહીં પૂજવા હોય, સમય છે સમજી જા. બસ બહુ થયું, કાળિયો તારા માટે પાળિયો થવા તૈયાર છે. ચાલ હટ નરાધમ. વાળીએ ન વળ્યો, શાનમાં ન સમજ્યો, તો જો જો હવે મારું અસલી રૂપ. કાળિયા તારો હઠાગ્રહ હતો ને કે તું મને ઓળખી લઈશ, જોઈને મારી લીલા. માં સામું તમે, હું તમને તમને ના ઓળખી શકો માં. મારી ભક્તિ ની રીત ભૂલ્યો, માં બહેન ની આમાન્ય ભૂલ્યો. હું ચોટીલાની ચામુંડ તને શ્રાપ દઉં છું, હવે પછીનું તારું જીવતર દોયલું થઈ જશે. તું જીવીશ પણ તરફડી તરફડીને. ના માં ના, મને મૃત્યુ આપતા જાઓ, આવા અપરાધ પછી જીવીને હું કરવું છે? ફાઈટ રે ભૂંડા કાળિયા, આ તે કેવી ખતા ખાઈ ગયો. આ તો મારે રૂવાળે રૂવાળે લાય લાગી. ઓ હજાર હજાર વીસી ની વેદના એ નસે નસી રાઈ છે. પાણી પાણી આપો. અરે કોઈ કહેવાય છે કાળિયો ભીલ પછી માતાજીને થાનકે પડ્યો રહેતો અને વેદના ભોગવતો. આજે જસા ભીલે સ્થાપેલ એ થાનક ઊંચા કોટડામાં ભવ્યતા સાથે અડગ ઊભું છે. આ છે ઊંચા કોટડે માં ચામુંડ પધાર્યા તેનો અમર ઇતિહાસ. બોલો ચામુંડ માતની જય. વચને બંધાવું છું કે જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો ઉપદ્રવ અને દોરા ધાગા બલા મેલો કામણ ટુમણના ત્રાસથી ત્રાહિમામ થઈ જે કોઈ ભક્ત સાચા હૃદયથી મારા મહામંત્રનો અવિરત જાપ કરશે તે ભક્તને ઉગારવા હું સદા સર્વદા આવીશ. તથાસ્તુ. બોલો ચામુંડ માતની જય. પપ્પુ કોટડે ચામુંડમાં પધાર્યા એ ઇતિહાસ તને ગમ્યો ને? હા, મારે હજી ચામુંડમાંની વાતો સાંભળવી છે. પ્રતાપભાઈ, કેતકીબેન, તમે પપ્પુને બહુ સરસ સંસ્કાર આપી રહ્યા છો. આઈમા, એ ચામુંડમાંની કૃપા છે. જ્યારે જ્યારે તમારું આખ્યાન સાંભળવાનું કહીએ
સૌથી મોર પપ્પુ તૈયાર થઈ જાય. આઈમા, અમારું તો આખું ઘર ચામુંડામાની ભક્તિમાં લીન છે. આઈમા, કહેવાય છે માતાજી સુંધા મૈસુર, જોધપુર, મથુરા, ચોટીલા આમ અનેક ધામ પર હાજરા હજુર છે, તો એમના પ્રાકટ્ય વિશે કહો ને. અરે ચામુંડમાના પ્રાકટ્યનો ઇતિહાસ તો રૂવાડા ઉભા કરી દે તેવો છે. સાંભળો, એ સમયે શુંભ અને નિશુંભ નામના રક્ત પીપાસુ ભયંકર અસુરો હતા. તેમણે પોતાના બાહુબળથી સમસ્ત ધરતી પર કાળો કેર વર્તાવ્યો. પ્રજા બાપડી રાન રાન ને પાન પાન થઈ ગયેલ, ચો તરફ ત્રાહીમામ ત્રાહીમામ, સ્ત્રી પુરુષો અને બાળકો જીવવા માટે વલખા મારે. પૃથ્વી પર પોતાનું આધિપત્ય સ્થાપ્યા બાદ શુંભ નિશુંભને પાતાળ લોક કબજે કરવાનું મન થયું. તેમણે પોતાના દૈત્યોને અહમ સાથે કહ્યું, દૈત્યરાજ શુંભનો જય, મહાબળવાન નિશુંભનો જય. હે મારા દાનવો, પૃથ્વી લોક પર આધિપત્ય મળ્યું, હવે તમારે જેટલું લોહી પીવું હોય તેટલું પીવો. ઘટાક ઘટાક ઘટાક. અબાલ વૃદ્ધ બાળકોના લોહીથી તમારી લોહી પીપાસા તૃપ્ત કરો. જય હો દૈત્યરાજ, આપનો જય હો. મહારાજ શુંભ નિશુંભ, આપ સર્વશક્તિમાન છો, પણ હજુ પાતાળ લોક અને ઇન્દ્રલોક પર આપનું આધિપત્ય નથી. ધૂમ્રલોચન, તારી વાત સાચી છે. ચાલો હમણાં ને હમણાં પાતાળ લોકના રાજા વાસુકી પાસેથી પાતાળ લોક છીનવી લઈએ. શુંભ નિશુંભ સમગ્ર બ્રહ્માંડ પર આધિપત્ય સ્થાપશે. ચો તરફ ત્રહીમામ ત્રહીમામ ના નાદ ગુંજશે. ચાલો સદીઓ, જય આદેશ મહારાજ શુંભ નિશુંભ નો જય. વાસુકી મહારાજ, સાંભળ્યું છે કે શુંભ નિશુંભ નામના બે મહાભયાનક અસુરોએ પૃથ્વી લોક કબજે કરી હાહાકાર મચાવ્યો છે. હા, એ સાચું છે. લાગે છે એમની પાસે કોઈ વરદાન છે. મહારાજ, કેવું વરદાન? ઘણીવાર આવા દાનવો વર્ષોની તપશ્ચર્યા કરી ભોળા શંકર ભગવાન પાસે અમરત્વ માંગી લે છે, પછી એમને મારવા દેવ દાનવ કે માનવ સક્ષમ નથી હોતા. વાસુકી મહારાજ, અમને કોઈ ન મારી શકે, દેવ દાનવ માનવ. અમે અમારી વિજય પતાકા ધરતી પર લહેરાવી દીધી છે, હવે તમને મારીને પાતાળ લોક પર અમારું શાસન સ્થાપવા કાળો ઘેર વર્તાવવા આવ્યા છીએ. નિશુંભ, પાતાળ લોક પર દૈત્યોનો કબજો ન હોઈ શકે, કેમ કે અમારી સામે સફાઈ નહીં. કા પાતાળ લોક અમારા હવાલે કરો અને કા યુદ્ધ કરવા તૈયાર થાવ. આમ અચાનક ત્રાટકી યુદ્ધ માટે આહવાન આપવું એ યુદ્ધ શાસ્ત્રના નિયમોથી વિરુદ્ધ છે. શુંભ નિશુંભ મહારાજ, વાસુકી તો તમને યુદ્ધ શાસ્ત્ર શીખવે છે. સાથીઓ, બધા પર ક્રૂરતા વરસાવો, મારી નાખો બધાને. હા
શુંભ નિશુંભ મહારાજ, જુઓ જુઓ, પાતાળ લોકના સર્વે સર્વા વાસુકી મહારાજ ભાગી ગયા. હવે પાતાળ લોક આપણા કબજામાં છે. વધાય નિશુંભ મહારાજ, વધાય. શુંભ મહારાજ, તમને પણ વધાય. વધાય મહારાજ, વધાય. શુંભ નિશુંભ મહારાજ, હવે નક્કી તમે સમગ્ર બ્રહ્માંડના અધિપતિ બનશો. દશે દિશામાં, આકાશમાં, પાતાળમાં તમારો જય જયકાર થશે. મહારાજ, સમગ્ર વિશ્વ પર, સમગ્ર બ્રહ્માંડ પર આપ સર્વસ્વ હશો, એ ઘડી હવે દૂર નથી. બિલકુલ, હવે ઇન્દ્રનું આસન ડોલાવશું. હવે સ્વર્ગલોક મારી મુઠ્ઠીમાં હશે. તો ચાલો ઇન્દ્રલોક પર કબજો કરવા. જય હો દૈત્યરાજનો જય હો. અરે, અચાનક આ શું થયું? ઇન્દ્રદેવ, આ તો સમગ્ર ઇન્દ્રલોક ડોલી રહ્યું છે. આ તો મહાબળવાન શુંભ નિશુંભ પોતાના દૈત્યો સાથે અહીં આવી રહ્યા છે. ઇન્દ્રદેવ, આપ આ આપત્તિમાંથી અમને ઉગારજો. તેના માટે કઈ કેટલા જીવની આહુતિ લેવાઈ જશે તે મને સ્વીકાર્ય નથી. શુંભ નિશુંભને હળવા માટે નિયતિ નિશ્ચિત છે. ઇન્દ્રદેવ, ઇન્દ્રાસન ત્યજી ચાલ્યા જાઓ, અથવા અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાઓ. શુંભ નિશુંભ, તમને જીવદયા નથી, તેથી વગર કારણે યુદ્ધ માટે તૈયાર રહો છો. ઇન્દ્રદેવ, અમારા સ્વામી સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે, મહાદેવી પાર્વતી છે. શુંભ નિશુંભ મહારાજ, ઇન્દ્રદેવ ગર્ભિત ધમકી આપી રહ્યા છે. હે મારા દૈત્યો, ઇન્દ્રલોકને ખેદાન મેદાન કરી નાખો. દેવતાઓને તેમના નિવાસોને ધ્વસ્ત કરી દો. બંધુ નિશુંભ, આપણા બાહુબળથી ઇન્દ્રદેવ પણ ભાગ્યા. હા ભાઈ શુંભ, હવે આપણે ઇન્દ્રાસન પણ કબજે કર્યું. સ્વામી, હવે તમે ખરા અર્થમાં ત્રિલોકના સ્વામી બન્યા છો. વધાય સ્વામી, વધાય. બ્રહ્માંડની જીતના તમને સૌને વધામણા. દૈત્યરાજ શુંભ નિશુંભનો જય. હે ભોળાનાથ, હે વિષ્ણુ ભગવાન, ઇન્દ્ર સાથે સૌ દેવોની સ્તુતિનો સ્વીકાર હો. વધારો ઇન્દ્ર મહારાજ. અરે, તમે બધા આકુળ વ્યાકુળ કેમ જણાવો છો? વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, અમારા પર વિપત્તના વાદળો ઘેરાયા છે. વિગતે વાત કરો. પ્રભુ, શુંભ નિશુંભ નામના મહાભયંકર દૈત્યોએ ત્રિલોક પર આધિપત્ય સ્થાપીને કાળો કેર વર્તાવ્યો છે. કોઈ વાતથી અમે અજાણ નથી, પણ નિયતિ પલટાવી ન શકાય. હા, શુંભ નિશુંભના કુકર્મોએ માજા મૂકી છે. તમે સૌ હિમાલયમાં જઈ અપરાજિતા દેવીનું સ્મરણ સ્તવન કરો. એ મહામાયા જગદંબા અવશ્ય રસ્તો સુજાળશે. જેવી આજ્ઞા પ્રભુ. ચાલો દેવો. હાથે હેમના ચૂડલા ડોકે હારલા હેમના પાઈ હેમના જાજર ઝીણા કરે જણતા સૂરજ ને ચાંદ માં દીવડાય ખંડ
सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके, शरणे त्र्यंबके गौरी, नारायणी नमोस्तुते। सृष्टि स्थिति विनाशना शक्ति भूते सनातनी, गुणाश्रये गुणमये, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। अरे सर्व देवो स्तुति करी रहा छो, तमे तो स्तुति सांभळवा टेवायला छो। हिमालय पुत्री पार्वती, अमे देवो त्राहीमाम पोकारी उठ्या छे। इंद्रनी साथे देवता गण पण विमासणमय जणाय छे। हे पार्वती, शुंभ अने निशुंभ नामना दैत्योथी त्राहीमाम पोकारी गयेला આ દેવતાઓ મારું સ્તવન કરતા હતા। દેવી અંબિકાનો હે દેવતાઓ, આ પરિસ્થિતિમાં તમે મારી પાસે જે અભિલાષા રાખતા હો તે માંગો। હે દેવી, શુંભ નિશુંભનો નાશ કરી સ્વર્ગલોક મૃત્યુલોક અને પાતાળલોકને મુક્ત કરાવો। હે દેવો, ત્રણેય લોક પર હાહાકાર મચાવનાર એ પ્રત્યેક દૈત્યોનો સંહાર કરવા હું ચંડિકા રૂપે અવતાર ધારણ કરીશ। આદ્ય શક્તિ માં અંબિકા નો, આદ્ય શક્તિ માં પાર્વતી નો। દૈત્ય મુંડ, કોઈ સ્વર્ગની અપ્સરા સદેહ ધરતી પર ઉતરી હોય તેવું ભાસે છે। આ તો અપાર રૂપ છે, જાણે કાચની પૂતળી। આવું અદ્ભુત સૌંદર્ય તો આપણા સ્વામી શુંભ નિશુંભના દરબારમાં શોભે। સત્ય, ચાલ ભાઈ ચંડ, આ રૂપ સુંદરની વાત સ્વામીને કહીએ, એ આપણને માલા માલ કરી દેશે। ચાલ ચટ ચાલ। ચંડમુંડ, તમે બંને મારા દરબારના રત્નો છો, ખૂબ સુંદર સમાચાર લાવ્યા। ખરી વાત છે, એ રૂપ સાગર સ્ત્રી રત્નને સમજાવી અત્રે હાજર કરો। મહારાજ, જો ન સમજે તો? બ્રહ્માંડપતિ શુંભ નિશુંભના આમંત્રણનો અસ્વીકાર એટલે મૃત્યુ। જાઓ ધૂમ્રલોચન, ચંડ મુન અને બધા દૈત્યોને લઈ એ સૌંદર્યની મહારાણીને લઈ આવો, અને જો ન માને તો ઘસડી લાવો। સમગ્ર બ્રહ્માંડનું સૌંદર્ય મારા ચરણોમાં આરોટવું જોઈએ। તમામ રૂપાંગનાઓ અને અપ્સરાઓને અમારું દાસત્વ સ્વીકારવું જ પડશે। જાઓ, જલ્દી જાઓ। જેવો આદેશ સુરાજ। સેનાપતિ ધૂમ્રલોચન, આ રહ્યા રૂપ રૂપના અંબાર સમા સૌંદર્ય સમ્રાજ્ઞી। વાહ, જાણે સમગ્ર બ્રહ્માંડનું સૌંદર્ય આ એક નારીમાં ઉતર્યું છે। હે દેવી, તમે અમારા સ્વામી કે જેમનું ત્રણેય લોક પર આધિપત્ય છે તે દૈત્યરાજ શુંભ નિશુંભના દરબારની શોભા બનો। સેનાપતિ, મને પામવી આસાન નથી। મારી પ્રતિજ્ઞા છે કે મને રણ સંગ્રામમાં જે જીત છે, મારાથી જે વધુ પરાક્રમી હશે તે મને પામશે। જાઓ, શુંભ નિશુંભને આ વાતથી અવગત કરો। દેવી, તમે એક અવળા છો, તમે મહાદાનવ શુંભ નિશુંભ તો શું અમારી સામે પણ યુદ્ધમાં નહીં ટકો। દેવી, અમારી શક્તિથી તમે અજાણ છો, માટે શરણાગતિ જ એકમાત્ર રસ્તો છે તમારી પાસે। હે દૈત્યો, તમે મને ઓળખી નથી, હું કહું તેમ કરો। જાઓ, તમારા સ્વામીને મોકલો। દેવી, તમે રાજી ખુશીથી નહીં આવો તો હું તમને કેશ પકડી ઘસડીને લઈ જવા સક્ષમ છું। હે અસુર, મને અડકીને જો, ભસ્મીભૂત કરી દઈશ। હું મહાપરાક્રમી ધૂમ્રલોચન, દૈત્યરાજ શુંભ નિશુંભના સોગંદ, હવે જુઓ તમારી શિવલે કરું છું। રોકાઈ જા નરાધમ,
અરે આ તો સેનાપતિ મૃત્યુ પામ્યા. દૈત્યો આ દેવી પર તૂટી પડો. ચાલો ચાલો તૂટી પડો, તૂટી પડો. મારા ત્રિશુળના એક પ્રહારે અનેક દૈત્યો સંહારું. આવો નરાધમો, મોતના મુખમાં આવો. આશુ લાલ ચમકતી આંખો, કાળું મુખ, લાલ લાંબી જીભ. અરે આ તો કોઈ મહાશક્તિ દેવી. હું કાળી, મહાકાળીનું સ્વરૂપ. મારા એક પ્રહારે ધરતી ધ્રુજે, દિશાઓ ગુંજવા લાગે, સમુદ્ર માજા મૂકે. ભાઈ મુંડ, ચાલો આપણે આપણા સ્વામીને શરણે જઈએ. ભગો રાધમો, ભાગીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં હું ઊભી રહીશ. તમે નિર્દોષના લોહી વહાવ્યા છે. આજે હું તમારા શિરચ્છેદ કરી એ લોહીની કિંમત વસૂલીશ. લે આ ત્રિશૂળ. હે મહાદેવી, હે જગદંબા, મને મને ક્ષમા કરો. ક્ષમા માંગતા મોડું થયું. લે. હે ચંડિકા દેવી, આપને યુદ્ધ યજ્ઞ અંગે આ ચંડ અને મુંડના શિર અર્પણ કરું છું. ચંડ મુંડને હણીને તમે અહીં અર્પણ કરો છો, તેથી આજથી તમે ચામુંડા દેવી તરીકે સમગ્ર જગતમાં વિખ્યાત થશો. હે ચામુંડા, ચંડ મુંડ અને અન્ય દૈત્યોને સંહારી તમે સમગ્ર યુદ્ધ જીતી બતાવ્યું છે. શુંભ નિશુંભને મારવા એ તો હવે નિયતિનો ખેલ માત્ર છે. ચાલો એ અસુરોને પડમાં રોળી નાખીએ. હે અસુરો, મરવા માટે તૈયાર થઈ જાઓ. અમે અસુર રાજ શુંભ નિશુંભ, તમે અમને મારશો. અમે બ્રહ્માંડપતિ મહાબળવાન, તમને હું ચપટીમાં ચોડી નાખી. હે અસુરેશ્વર શુંભ નિશુંભ, તમે મારી સાથે યુદ્ધ કરો. દેવી ચંડિકા, સર્વ દૈત્યોનો નાશ થયો છે. હું કાલિકાના સ્વરૂપે છું, તો હું પાવાગઢ પ્રયાણ કરીશ. ચામુંડા, તમારે પાવાગઢમાં મહાકાળી સાથે નહીં, પરંતુ તમારા નક્કી સ્થાન ચોટીલા જવાનું છે. ત્યાં તમે ચામુંડા સ્વરૂપ ધરી ભક્તોનું કલ્યાણ કરજો. જેવી આજ્ઞા. Yeah.
लाया ચોટીલે પધાર્યા, જ્યાં હજારો દર્શનાર્થીઓ બાધા આખડી માનતા ચડાવવા નિતદિન આવે છે. આઈ માં, માતાજી ચોટીલે પધાર્યા પછી અનેક ભક્તોને પરચા આપ્યા છે, જે આજના કડી કાળમાં
એટલા જ સાચા લાગે છે. બીન, આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય. આવો જ એક પરચો ગાંડી ગીરમાં ચારણોની આરદાએ ચામુંડમાએ પૂરેલ. ચામુંડમાના ભક્તો ચારણ અહર્નિશ માતાજીની સેવા પૂજા કરે. એકવાર મહારાજ રાણા જગા પોતાના સૈનિકો સાથે આ વિસ્તારમાંથી નીકળ્યા. ચારણોના થોડા છોકરાને જોઈ રાણા જગા ત્યાં રોકાણા. મીઠો મીઠો હલવો, હલવો લેવા જાહું, ભાઈની વહુ લાવશું, ભાઈની વહુ કાળી પિત્તળની થાળી, થાળીમાં મોતી ચમકે તારી ચોટી, ચોટીમાં હીરા ભાઈ તો ભારે ધીરા, ધીરે ધીરે જાહું ઘોડા ભગાવશું, અમે જાહું મેલમાં ને તમે જાહો જેલમાં. અરે રે, ઈશ્વર પણ જ્યાં દે છે ત્યાં અખૂટ દે છે, અને નથી દેતો ત્યાં ચામડા ચીરી લે છે. આ બિચારા કુમળા ફૂલ જેવા બાળકો કેવા ધૂળમાં રગદોળાય છે. બિચારાઓનું જીવતર વનવગડામાં કેવું દોહેલું છે. મહારાજ, અમે બસારા નથી, તમે ન્યાજ રહ્યો, હું મારા આપાને બોલાવું છું. આપા, ઓ આપા, જલ્દી આવો. વાહ, તું તો બહુ હિંમત વાળો છો. તારું નામ શું છે? તારા આપાનું નામ શું છે? જીવણ મારું નામ. મારા આપા તમને જવાબ આપશે. જુઓ, મારા આપા આવ્યા. જય સામણમાં. મહારાજ, તમે? હું રાણા જગા. મારા સૈનિકો હારે મૃગિયા કરવા નીકળ્યો છું. આપા, એમણે અમને બસારા કીધા. આપણે બસારા સહી? બસારા કીધા? મહારાજ, રાણા જગા ખાવા ટાણે સારણના નેહળેથી કોઈ સિરાઈવા વગર જાય તો સારણની શાન લજવાય. રોટલો જમતા જાઓ બાપ. આપા, હું વાંચશે? કઈ નહીં, મહેમાન રોટલા પાણી લીધા વગર જાય છે. વીરા, અમે ગરીબ સહી, પણ રોટલે પાણી દુખી નથ. રોકાઈ જાઓ. બેન, માણસ વધારે છે, રોટલે પાણીએ તમે પહોંચી ન શકો. મહારાજ, અમે ચામુંડમાના ભક્તો સહી, માણહુની ચિંતા નથી, તમે તમારે રોકાઈ જાઓ. ભાઈઓ, તમે બહુ આગ્રહ કરો છો, પણ અમારા મહારાજ જગારાણા સુવર્ણના પાત્ર સિવાય જમતા નથી. સોનાના પાત્રમાં જમવાનું નિયમ છે, એટલે ના પાડે છે. તે એમાં કઈ મોટી વાત છે? તમે રોકાઓ, સામુંડમાની દયાથી અમે તમને હોનાના પાત્રમાં જમાડશું. એમ હાલો ત્યારે જોઈએ સોનાના પાત્રમાં ચામુંડમાં અમને કેમ જમાડે છે. ચામુંડામાં એમ સોનાના પાત્રમાં દેતા હોય તો તમે આમ ગરીબીમાં થોડા સબડો. ચાલો પધારો, તમે અમારા નેહળા પાસે આરામ કરો, અમે પડવાળમાં વ્યવસ્થા કરશું. હાલો. ચાલો. હે સામુંડમાં, તે તો જસા ભીલને સોનામોર આપી આભરે ભરેલ, કાળિયા ભીલને દરિયેથી હીરા માણેકને મોતી અપાવેલ, આજ તારા હાસા ભક્તોએ તારા નામે રાણા જગાને હોનાના પાત્ર પર જમવાનું આમંત્રણ આપેલ છે. માં, અમારી લાયસ તારે હાથ છે. માં, હે જગદંબા જોગણી માં, અમે અમારો હંધોય માલ ઢોર ને ઘર વખરી વેસીએ તો એકાદ હોનાનું પાત્ર નહીં આવે. તારા ભક્તોની લાજ તારે રાખવી જોઈએ માં. હે જગત જનની, તું અમારી માં છો, અમારા પર તારા હજાર હાથ છે, ને અમારા બાળકોને કોઈ બસારા બસારા કીએ તો ઈ કેમ સાંખવું માં. મેર કર માવડી, મેર કર. હે મારા ભક્તો, તમે સદા સર્વદા પેઢી દર પેઢીથી મારી પૂજા ભક્તિ અને સેવા કરી રહ્યા છો, હું તમારા પર અતિ પ્રસન્ન છું. જગત જનની જેની માં હોય એને બચારા કોઈ કહી જ ના શકે. તમારા પર એને ભરોસો નથી. હું ચોટીલાની ચામુંડ કહું છું, એ બધાને ખાખરાના પાન પીરસજો. પડવારમાં બધા પાન સોનાના પાત્રમાં ફેરવાઈ જાય તો જાણજો હું ચામુંડ બોલી હતી. તથાસ્તુ. જય હો માં સામુંડ, આપનો જય હો.
બોલો સામુંડ માતની જય. મહારાજ, સોનાના બદલે સાદા પાન પીસાણા. આપાચરણ, મેં તમને કીધું તું, તમે મારી શરત નહીં પાળી શકો. તમારા બાળકોને બિચારા કીધા એ બરાબર જ છે. ખાવા ધાન ન હોય અને પીરસવા પાત્ર ન હોય એ બિચારા જ કહેવાય. હવે તો કાન પકડો ચારણ. ગાણા જગા બાપ અથરે થામા. હે બેડિયા વાળી, હે સૂરજને રોકી રાખનાર માં જગદંબા, વાર લગાઈન માં જો જો તારા બાલુડાઓને બસારા બસારા કઈ લોકો હાંસી કરે છે. આ સાદા પાત્રને હોનાના કર માવડી, હોનાના કર. જો જો રાણા જગા, પળમાં પ્રલય અને પળમાં પ્રસન્નતા પાથરનાર, જગતની પાલનહાર માં ચામુંડાનો ચમત્કાર. જો ભા જો, ગળીના છઠ્ઠા ભાગમાં આ ભક્તોએ પીરસેલ સાદા પાન હોનાના પાત્રમાં ફેરવાઈ ગયા. રાણા જગા, હવે તું તારા હંધાઈ સૈનિકો હૈરે બોલ ચામુંડ માયતની જય. આપા આપા, હું દોષી છું. ચામુંડા માની આસ્થા ઉપર મેં શંકા કરી તમારું ઘોર અપમાન કર્યું. ચામુંડા માની તમારા ઉપર અસીમ કૃપા છે, તે મેં નજરો નજર જોયું છે. માનું છું આપા, હૃદયથી માનું છું. બોલો ચામુંડ માતની જય. રાણા જગા, સારણના નેહડે કોઈ દી કવડા વેણ કાઢતો નહીં બાપ, નહીતર ક્યાંય નો નહીં રહે. લ્યો હવે જમી લ્યો. આપા, અમને માફ કરી દો અને હવે રજા આપો. પા રાણા જગા, હવે એક કામ કર બાપ. આ હોનાના પાત્ર અહીંથી ઉપાડે ને, એવા બસારા આ નેહળામાં કોઈ નથ. એટલે તમારા હાથેથી પાત્ર ઉપાડી ભેળા લઈ જાઓ, અમારે એ ખપના નથી. વાહ ચારણ વાહ, તમને સોના રૂપાનો લગીરે મોહ નથી? ધૈન છે તમને ને ધૈન છે તમારા ચારણ કુળને. ગુનેગાર તો હું છું આપા, મેં પારખા કરવા ખોટું ખોટું કહ્યું કે મહારાજ સોનાના પાત્ર વગર જમતા નથી. મને ક્ષમા કરો આપા, ક્ષમા કરો. ભાઈ, સમા મારી સોટીલા વાળી સામુંડની માંગો, ઈ દીન દયાળી કરુણા નિધાન છે. હે ચામુંડબા, હવે કોઈ દી કોઈને ઉતારી નહીં પાડું. ચોટીલે આવી તમારા શરણોમાં શીસ ઝુકાવીશ મહા. ચારણ માય બાપ, બિચારા તમે નહીં, બિચારા તો અમે સાબિત થયા. તમે સાચા ચામુંડમાના ભક્તો છો. ચાલો સૌ પોતપોતાના પાત્ર ઉપાડો અને ચારણ દેવની ક્ષમા માંગો. જોયું ને ભક્તો, ચામુંડ માને આસ્થાભેર ભજનારની સાથે માં સદા સર્વદા રહી મહેર વરસાવતા રહે છે. બોલો ચામુંડ માતની જય. આઈમા, તમારી વાત 16 આના સાચી છે. આ કડી કાળમાંય ચામુંડમાં હજરા હજૂર છે, એની સાક્ષી હું અને મારા પતિ છીએ. કેતકીબેન, તમારી જીવન નૈયા માતાજીએ કેવી રીતે પાર લગાવી તે સૌને કહો. આઈમા, લગ્ન પછી 3 વર્ષ સુધી અમારે ઘેર બાળક ન આવ્યું, તેથી મેં અને મારી બાએ કેતકી પર અસહ્ય જુલમ વરસાવવાનું શરૂ કર્યું. પણ કેતકી અહર્નિશ ચામુંડ માની સેવા ભક્તિમાં લીન રહેતી. હે દીન દયાળી માં ચામુંડ, તમે તો સમરનારને સદા સાદ આપો છો. હે આદ્ય શક્તિ માં,
તમારી આ દુખિયારી દીકરીનો ખોળો ખાલી છે. પગલીનો પાડનાર દિયો માં, તમારા નામના રવિવારના વ્રત રાખું છું. વાંજી આ મેણા દોયલા લાગે છે, પરણ્યો બીજે પરણવા તૈયાર થયો છે. સાસુ વાંજણી વાંજણી કહી સંતાપે છે. પ્રતાપ એ પ્રતાપ, જો આ વાંજણી એના માતાજી સામે લવારો ચાલુ કર્યો. સાસુ માં, હું તો માતાજી પાસે ખોળો પાથરી આરદા કરતી હતી. પછી કેટલા દી આરદા હોય, આવરદા પતી જાય ત્યાં લગી. તું અભાગણી છો, તારા ભાઈકમાં સંતાન સુખ છે જ નહીં. એવું ના બોલો સાસુ માં, માં ચામુંડના વ્રત એડી નહીં જાય. વ્રત ને સતની વાતો બંધ કર. ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે તું માં બની શકે તેમ નથી. મારો દીકરો નિર્વંશ રહે એ કોઈ કાળે મને મંજૂર નથી. એટલે તું તારા ઘર ભેગી થા, હું મારા દીકરાને બીજે પરણાવીશ. પણ આ જગતમાં મારું કોઈ નથી. એ તો કો ગારે ઘર ગી જા. સાસુ થયા હું બોલતા, તમને લાજ નથી આવતી? તારી જાતની બટક બોલી, મારી બા સામે બોલે છે. લે. હે માતાજી. વાંજણી, અમને બરબાદ કરવા આવી છો કા? આખો દી માતાજી માતાજી માતાજી. મૂકી દો, તમારે આશરે છું. મારી જલ્દી. અરે અરે અરે, શું કરો છો? માં દીકરો, વહુને મારી નાખશો? બાપુજી, હવે હદ થાય છે. તમે આને બહુ મોડે ચડાવી છે. પણ થયું શું? વાંજણી મને લાજ શીખવે છે. વાજ આવી ગયા છે આનાથી તો. પણ આ મારકૂટ અને જુલમ કરવાથી છોકરા આવી જશે? બીજા લગ્ન કરવાથી તો છોકરા આવશે ને. દીકરા મારા, આપણા ઘરની દીકરીને કોઈ આમ મારી તગેડી બીજા લગ્ન કરે ને, તય કેટલા વિશે સો થાય એ ખબર પડે. એ સો વાતની એક વાત, અમે વકીલ પાસે છૂટા છેડાના કાગળિયા લેવા જાય છે. આ છપ્પર પગીને એમાં સહી કરવી પડશે. અને જો સહી કરવાની ના પાડશે તો હું એને જાનથી મારી નાખીશ. હું મારી શોકને આ ઘરમાં નહીં આવવા દઉં. હું તને જીવતી મેલીશ તોને ના લે. લાયકાત વગરના લગનની લાલચમાં લોહી તરસ્યો થામા. બસ હવે તમે વકીલાત કરતા બંધ થાવ. જરૂર પડશે તો વકીલાતે કરીશ ને લાતે મારીશ. એ તમે તો મારા વર છો કે વેરી? તું મારી પરણેતર છો કે વેરણ? આ તો હવે હદ થાય છે. હદ નહીં, તને બીજા લગ્નનો મદ ફદ ફદ થાય છે. બાપુજી, ઘરમાં ગરલા સામે ઘોકીરો, કરમાં ગોબરા, બાર કોક સામે કરીજો, માથું રંગાઈ જાય દીકરા મારા. પ્રતાપ, એમની હારે ભાંજગળ કરવા કરતા કર્યું ઈ કામ. હાલ. હા બા, ચાલ. બાપુજી, તમે ન હોત તો મારી શિવ લે થા. તારા જેવી ચામુંડ ભક્તની વલે નહીં, બલા ટલે. બાપુજી, છૂટાછેડાના કાગળિયામાં મારે મારીને મારી પાસે સહી કરાવી લેશે તો? મારીને સહી કરાવે, છૂટાછેડા ન થાય દીકરી. જો કેતકી વાવ, તું ફકર કરમાં તારા નવ રવિવારના વ્રત પૂરા થાય છે ને, એનું ઉજવણું આપણે ધામધૂમથી કરશું હો. જો એના માટે હું પૂજા પ્રસાદની સામગ્રી લેતું આવું. તું માતાજીને આરદા કર. ઈ જગદંબા જોગણી જરૂર તારો ખોળો ભરશે દીકરી. જા બેટા જા, તને માં ચામુંડના રખો પા.
चकोड़ी नड़दल चालती ओ माँ मोठू मचकोड़ी नड़दल चालती अने कड़वो सासु नवेवार रे ओ माँ कड़वो सासु नवेवार रे ओ माँ परिणाने लागू पण यलखामणी ओ माँ परिणाने लागू पण अलखामणी सौने વ્રત ચાલે છે નવ વ્રત થઈ ગયા છે ને દસમા વ્રત નું ઉજવણું કરું છું પણ દીકરી તે પોતે ભૂખા રહી મારી આંતેડી ઠારી છે ગરીબની આંતેડી ઠારો ને પછી એમાંથી જે આશીર્વાદ નીકળે ને એ બેડો પાર કરે પણ માજી મારે તો મા બાપ ભાઈ બે કોઈ નથી અરે જીના ભેડી માં સામંડ હોય એને બીજું હું ખબે હાય હાય આ ચિત્રે હાલ ડોશીને બોલાવીને કઈ કાળા ધોળા નથી કરતી ને સાસુમાં માજીને મારા ભાગનો રોટલો આપ્યો મૂંગે માર એ ડોહી શું કરવા આવી છો કાઈ જાદુ મંત્ર તો નથી કર્યા ને અરે ભાઈ હું આલીએ માંડ હકું છું હું જાદુ મંત્ર કરીશ તારા જેવી ડોશીઓ દોરા ધાગાને જાદુ ટોણા કરે છે ખબરદાર જો હવે પાછી દેખાણી તો જા ભાગ અહીંથી બાપા નિરાધારનો આવો અનાદરનો કરાય આદરને અનાદર કરતી જાને બાપા જા ચાલે વાંજણી આ કાગળમાં સહી કર સેના કાગળ છે તારા ને મારા લગ્ન ની કંકોત્રી છે મતુ માર પણ બાપુજી ને તો આવી જવા દિયો બાપુજી વાડી જલ્દી આ છૂટા છેડાના કાગળિયા માં સહી કર નહીતર મારી મારી ને સુણી નાખીશ લે લે હું નિસહાય છું મને મારો માં ઓ ભલમૈન સહી થી સહી કરી દે તને કોઈ હાથ ની અડાળે પણ બળજબરી થી કરાવેલ સહી ચાલશે ને ઈ તારે ન જોવાનું સહી કરશ કે પ્રતાપ તને લાકડીએ લાકડીએ લંબધારે મારા વ્રત નું ઉજવણું કરી લેવા દો માતાજી ને વિનવી લેવા દો પછી પછી તમે કહેશો તે કરીશ લે હે માતાજી વાલા મુઈ ક્યાંથી અમારે પનારે પડી વાંજણી તું જીવતી હઈશ ત્યાં સુધી અમારા ઘરમાં સુખ નહીં આવે આજે તો તને ઘાસલે છાતી બાડી જ નાખું હે માતાજી હે ચોટીલા વાળી ચામુંડ હું શું કરું તું મારક બતાવ માં મારક બતાવ મારક એક જ છે સહી કર ને તારા માતાજીના મંદિરે જઈ ભિખારણ થઈ ભીખ માંગતી ફર લે 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 આ ઘાસલે હવે સહી કરે છે કે કાંડી મેલું આપણી જીત થઈ જો હવે તને વાજતે ગાજતે પૈણાવું સસમા મારું એક છેલ્લું વેલ રાખો જલ્દી ભસી માર ચામુંડા માના નવ રવિવારના મેં વ્રત રાખ્યા હતા આજે વ્રતનું ઉજવણું કરવા મેં સવાશેર લોટની સુખડી બનાવી છે
નવ બાળાઓને બોલાવી માતાજીના ગુણગાન ગાઈ એ સુખડી રૂપી પ્રસાદ સૌને વહેંચવો છે. ક્યાં છે સુખડી? અંદર રાખી છે. સુખડી બાળાઓ ઉજવણું. ભલે વહુ, તું તારે કર ઉજવણું, પછીની વાત પછી. માતાજીના કામમાં વિઘ્ન ઉભા ન કરે. સાચે સાસુમાં, તો હું થઈન થઈ જઈશ. તમે કહો તો હું બાળાઓને બોલાવી લાવું. બા, આને આમ છૂટી ન મેલાય હો, આપણી પાસે સમય નથી. પ્રતાપ, હું કહું એમ કર, જવા દે એને. જાવ તું, તારે જા. હમણાં જ બાળાઓને બોલાવી આવી જઈશ. વાહ વાહ, તારી સમજદારીને સલામ. આ પ્રસાદમાં ઝેરી દ્રવ્ય ભેળવી દઈએ એટલે ખાનાર બધા રામ બોલો ભાઈ રામ, અને થઈ જાય આપણું કામ. બા, બહુ નહીં છાકતી હો? અરે મરે એટલા ઓછા. કેતકીને જેલ થઈ જશે ને તારા બાપાને હું મૂંગા કરી દઈશ. મારા ભાવી સસરા સૌજીભાઈ સોનાના વેપારી છે, એટલે એમની દીકરી લાજવંતી લાખોનો લોંધો લાવશે. બા, દીકરા આપણે પણ ઉજવણામાં ભેગા ને ભેગા રહેશું હો, સાથ દેશું, એટલે કોઈને આપણા પર શંકા ન થાય. સામ દામ અને દંડની નીતિ તો કોઈ તારી પાસેથી શીખે હો બા. તો ચાલ, કેતકી હારે આપણે ઉજવીએ ઉજવણું. યાર
બોલો ચામુંડ માતની જય. ભાઈ વાહ, સૌએ માં ચામુંડને ખરા ભાવથી ભજ્યા. ભક્તો, મને પ્રસાદ આલશો, ગરીબ માણસ હું. આવો આવો માડી, ખરે ટાણે આવ્યા. તમારા ભાગ્યમાં માતાજીનો પ્રસાદ હશે. હા હા, લ્યો તમે પ્રસાદ આરોગો ડોશીમાં. હે કોટડાના કાંગરાવાડી, હે ચોટીલાની ટોચે બિરાજમાન માં ચામુંડા, આજે મારા નવ રવિવારના વ્રત પૂરા થાય છે. તેના ઉજવણામાં તમારા નામે સૌને સુખડીનો પ્રસાદ આપ્યો છે. હે માં, આજે આ પાર ક્યાં પેલે પારનો ફેસલો હું લેવાની છું. બોલો ચામુંડા માતની જય. હાય હાય, આ બધી બેહોશ થઈ ઢળી પડી. હું એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરું છું. હે ચામુંડા માં, મન વચન કર્મથી હું પવિત્ર રહી હો, સદા સર્વદા સાચા ભાવથી તમારી ભક્તિ કરી હો, તો દુખિયારીની વારે આવો અમ્મા. તમારા પ્રસાદની લાજ રાખો, નહીતર આજે હું જીવ દઈ દઈશ, જીવ દઈ દઈશ, જીવ દઈ દઈશ. રોકાઈ જા દીકરી. કેતકી દીકરી, દુખી ન થા. સમયાંતરે ભક્તોની રક્ષા કરવા મેં વિવિધ સ્વરૂપ ધારણ કર્યા છે. જ્યારે જ્યારે ધર્મ ઘટે અને અધર્મ વધે, ત્યારે ત્યારે અધમતાને નાથવા હું અવશ્ય આવું છું. લે આ શુદ્ધ જળનો લોટો. બધા પર છાંટ એટલે બધા આળસ મરડીને ઊભા થઈ જશે. દીકરી, પ્રસાદમાં ઝેરી દ્રવ્ય તારી સાસુ અને પતિએ મેળવેલ. ક્ષમામાં હે ચામુંડમાં, તમે હાજરા હજુર છો, પણ અમને આસ્થા નહોતી. જય હો માં, આપનો જય હો. માફી આપો માં, માફી આપો. આવા અધમ અપરાધની સજા તમારે ભોગવવી જ પડશે. હું નફળ છું, નાલાયક છું. ચામુંડમાં ગમે તેમ તો આ મારા સાસુ
અને અમારા પતિ છે, એમની ભૂલને માફ કરો માં. હે વિઘ્ન વિનાશિની, હે કરુણાની કરનાર માં ચામુંડા, મારી પત્ની અને દીકરાની આ હાલત જોઈ ન જાતી, મહેર કરો માં, મહેર કરો. અક્ષમ્ય અપરાધની આ સજા ભોગવ્યા વિના એમને છુટકારો નહીં મળે. દીકરી કેતકી, તારા રવિવારના વ્રત અને મારા નામના અજપા જાપથી હું અતિ પ્રસન્ન થઈ આશીર્વચન આપું છું કે આજથી નવ માસને તે દિવસે તારે ઘેર દૂધના પીણ જેવો પુત્ર અવતરશે. આ પાપીઓના પાપ ધોવા મારા ધામ પર લાવજો અને મારા રવિવારના વ્રત કરાવજો, સાજા સારા થઈ જશે. તથાસ્તુ. કેતકી, મારા શરીરે લાઈ લાગી છે, હવે કોઈથી તને નહીં રંજાડું. દીકરી, મને માફ કર બેટા, મને માફ કર. અરે અરે સાસુમાં, તમે જ તો મારા માં છો, આમ કહી મને શરમાવશો માં? ગાંડો, હું ગાંડો નથી હો, તમે બધા શું કરો છો? જાઓ 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 જાઓ. દીકરા, વો બેટા, બધા સારા વાના થશે, ચાલો આપણે માતાજીના ધામ ચોટીલે જવાની તૈયારી કરીએ. હા બાપુજી, ચાલો. ત્યારબાદ મેં અને મારા બાએ અવિરત ચામુંડમાના રવિવારના વ્રત કર્યા. મંદિરે પ્રસાદ ખાતા જ અમે સાજા સારા થઈ ગયા. ત્યારબાદ મારા સાસુ અને સસરા ચામુંડામાના આપણા દેશમાં જેટલા ધામ છે તેની યાત્રા કરવા ગયા. અને માતાજીના આશીર્વાદથી મારો જન્મ થયો, બરાબર ને? ભાઈ વાહ, સાંભળ્યું ને ભક્તો, આજના આ કળીકાળમાં ચામુંડમાં હાજરા હજુર છે. હવે સાયમટાણું થઈ ગયું છે, આરતી થશે, સૌ પ્રસાદ લઈને જજો. બોલો ચામુંડ માતા.